આગળ વાત કરીએ અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. એએમટીએસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જી હા, એએમટીએસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે 498.20 કરોડનું આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં 10 કરોડનો વધારો કરાયો છે. મણિનગરથી એપરલ પાર્ક સુધી ફીડર બસ પણ દોડાવાશે. સાબરમતી ડેપો પરથી પણ બસ દોડાવવામાં આવશે. તો એમટીએસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. 10 કરોડનો વધારો પણ તેમાં કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે 498.20 કરોડનું ડ્રાફ્ટ રજૂ કર્યું છે. અમારા સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે. રીમા, શું વિગતો આપને પ્રાપ્ત થઈ રહી છે? એએમટીએસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, શું વધુ વિગતો? દીપક, કોર્પોરેશન એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત અમદાવાદ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે એએમટીએસ ડ્રાફ્ટ અંદાજપત્ર જે છે તે રજૂ કરવામાં આવેલું છે. 498 કરોડનું અંદાજિત આ ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર રાજવ શાહ દ્વારા રજૂ કરવામાં આવેલું છે. ખાસ તો આ બજેટની વાત કરીએ તો આ બજેટમાં સૌથી મહત્વની જાહેરાતો જે છે તે એએમટીએસ નું સૌથી જૂનું લાલ દરવાજા ખાતે આવેલું જે બસ સ્ટોપ છે તેનું હેરિટેજ સ્વરૂપે નવીનીકરણ કરવામાં આવશે. સાથે જ અચેર ડેપો જે છે તેનું પણ નવીનીકરણ કરવામાં આવનાર છે. તેમજ ખાસ તો 100 જેટલી નવી નોન સીએનજી બસો જે છે તે દોડાવવામાં આવનાર છે. એટલે કે અત્યારે એએમટીએસ ની અંદાજે 700 બસો દરરોજે દોડે છે, તે આવતા વર્ષમાં વધારીને 800 કરવામાં આવનાર છે. સાથે સાથે જ મેટ્રો જે શરૂ થયો છે 6.4 કિલોમીટરનો જે રૂટ તેને લઈને એપરલ પાર્કથી મણિનગર રેલવે સ્ટેશનનો જે છે તેની વચ્ચે સ્પીડર બસ પણ દોડાવવામાં આવનાર છે. જી, આભારીમાં માહિતી આપવા માટે. ડ્રાફ્ટ બજેટમાં 10 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ મણિનગરથી એપરલ પાર્ક સુધી ફીડર બસ દોડાવાશે અને સાથે જ સાબરમતી અચેર ડેપો પણ નવીનીકરણ તેનું કરવામાં આવશે, અપગ્રેડ કરવામાં આવશે. બસોની સંખ્યામાં પણ વધારો કરવા માટે રજૂઆત કરાઈ છે.